વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા દમણ નગરપાલિકાના કાઉન્સિલર એવા સલીમ મેમણ તથા તેના સાગરીતો દ્વારા મુંબઈની યુવતી સાથે આચરવામાં આવેલ ગેંગરેપ પ્રકરણમાં હજુ વોન્ટેડ આરોપીઓ નહીં પકડાતા તેઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરતું આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા સલીમ મેમણ તથા તેના સાગરીતોએ મુંબઈની જરૂરતમંદ એવી યુવતીને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણમાં વોન્ટેડ એવા અન્ય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. એ લોકોએ છોકરીને વેટર હતી એને પોતાને ત્યાં બોલાવીને વ્યાજે પૈસા આપીને એ છોકરીને પછી વ્યાજની લાલચ આપીને જબરજસ્તી પૈસા માંગવામાં આવ્યા. નહીં આપવા પછી છોકરી સાથે બળાત્કાર કરીને એનો વિડીયો ઉતારવામાં આવ્યો છે અને વિડીયો દ્વારા બ્લેકમેલિંગ કરીને નાસિર ડોસાની અને બીજા ત્રણ લોકો અને સલીમ મેમણ આ પાંચ લોકોની ટીમે એ છોકરીઓ પર અવારનવાર બળાત્કાર કર્યા છે અને આમાં હજુ અમુક લોકોના નામ છે જે નામ ખુલ્લા નથી. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને 376D આધારે સલીમ મેમણની ધરપકડ થઈ છે. સલીમ મેમણ નવસારી જેલમાં બંધ છે. આ મેટરમાં મોરચાનો પ્રભારી છું ભારતીય જનતા પાર્ટીનો અને આવા જે સલીમ મેમણ જેવા ન્યુસન્સ લોકોને મારી સરકારથી અપીલ છે કે એમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના સાથીઓને બી તરત તત્કાલમાં ધરપકડ કરવામાં આવે. આવા ન્યુસન્સ અમારા સમાજ માટે બી બહુ હાનિકારક છે. આવા લોકોને તો ફાંસીની સજા આપવી જોઈએ. ઇસ્લામ ધર્મના હિસાબે તો આવા લોકોના સર કલમ કરવા જોઈએ.